નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાન ધોરણ 12 ની અંદર પ્રકરણ 8 માં પર્યાવરણ અને વર્તનમાં માનવ વર્તનની પર્યાવરણ ઉપર કેવી અસર થાય છે એના વિશેની સમજૂતી મેળવવાની છે. આગળ આપણે પર્યાવરણની માનવ વર્તન પર અસર કેવી થાય છે એની સમજૂતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ જે બે પોઈન્ટ છે એટલે કે પર્યાવરણની માનવ વર્તન ઉપર અસર અને માનવ જે પ્રવૃત્તિ કરે છે એની પર્યાવરણ ઉપર અસર, આ બંને મોસ્ટ આઈએમપી છે. વિભાગ ઈ ની અંદર 5 માર્ક્સના પ્રશ્નમાં પૂછાતો હોય છે આ પ્રશ્ન, અને આ બંને પ્રશ્નમાં તમારે ગોટાળા થવાની શક્યતા છે. એટલે ખાસ ધ્યાન રાખી અને જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે કયો પ્રશ્ન પૂછવાનો છે એ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહે. હવે પર્યાવરણની માનવ વર્તન અને માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર, આ બંને પ્રકારની અસર થતી હોય છે. આ જે બંને પ્રકારની અસર થાય છે બરોબર, એમાં આખું જે વાતાવરણ છે એની આપણી આજુબાજુ એક વાતાવરણ હોય છે, એ વાતાવરણ કેવું છે એના પ્રમાણે માણસ ઉપર અસર થશે. અને માણસ જે પ્રવૃત્તિ કરે છે વાતાવરણમાં રહીને એ પ્રવૃત્તિની અસર વાતાવરણ ઉપર થતી હોય છે. તો આવી રીતે માનવ અને પર્યાવરણ આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા સાથે તે લોકો આંતર ક્રિયા કરે છે. માણસ જે પર્યાવરણમાં રહે છે, જે વાતાવરણમાં રહે છે એ વાતાવરણમાં તે ઘણા બધા પ્રકારના કામ કરે છે. એમાં અમુક પ્રકારના કાર્યો એવા હોય છે કે જેનાથી એ જે વાતાવરણમાં રહે છે એ વાતાવરણ પ્રદૂષિત થાય છે. જેમ કે એ બાર કચરો ફેંકે તો જમીન પ્રદૂષણ થાય, એઠવાડ ફેંકે બરોબર, તમારે ક્યાંય બહાર જવું હોય તો સ્પ્રે છાંટો છો બરોબર, તો એ સ્પ્રે છાંટો તો એનાથી પણ પ્રદૂષણ થાય છે. સ્પ્રેની અંદર પછી જે ઠંડી વસ્તુ એટલે કે ફ્રીજ છે, એસી છે, એમાંથી ક્લોરોફ્લોરો કાર્બન નીકળે છે જે આપણા વાતાવરણને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડે છે. આવી અસંખ્ય પ્રકારની પ્રવૃત્તિ છે કે આખા દિવસ દરમિયાન કરતા હોઈએ છીએ. આપણે રસોઈ બનાવીએ, કચરાને બાળીએ, વાહન ચલાવીએ, આવા ઘણા બધા પ્રકારના કાર્યો હોય છે. આ બધા પ્રકારના કાર્યો આપણા વાતાવરણની ઉપર અસર પહોંચાડે છે. આપણને એમ થાય કે આપણે એક વાર કચરો નાખશું તો એનાથી પર્યાવરણને એવું મોટું શું નુકસાન થશે, પણ આવી નાની નાની પ્રવૃત્તિઓ બધાની ભેગી થાય તો એના કારણે પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન પહોંચે છે. પૃથ્વી પર આવા ઘણા બધા લોકો રહેતા હોય છે બરોબર, તો જે અબજો લોકો રહેતા હોય એ બધાની નાની નાની પ્રવૃત્તિને ભેગી કરીએ તો ઘણા મોટા પાયે આપણા પર્યાવરણને તે નુકસાન પહોંચાડે છે. અને એ જ પર્યાવરણમાં આપણે રહેવાનું હોય છે એટલે એ પર્યાવરણ પ્રદૂષિત થાય અને એ પર્યાવરણની આપણા જીવન ઉપર ખરાબ અસર થાય છે. એટલે કે પર્યાવરણ જો પ્રદૂષિત હોય તો વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. અને આ જો પર્યાવરણ પ્રદૂષણ વધતું જાય તો ધીમે 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 આપણું વાતાવરણ છે એમાં ઘણા બધા મોટા ફેરફાર આવે છે કે જેની અસર વ્યક્તિના જીવન ઉપર પડે છે. ભવિષ્યમાં વ્યક્તિએ ઘણી બધી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે એમ છે. અને આ જે પર્યાવરણ અત્યારે એટલું બધું પ્રદૂષિત થઈ ગયેલું છે આપણે બધાને ખબર છે, કેટલી બધી હદે પર્યાવરણ પ્રદૂષિત થઈ ગયું છે કે આપણે કેટલાય પ્રયત્નો કરીએ તો પણ આપણું પર્યાવરણ છે એને સુધારવું ખૂબ જ મુશ્કેલ પડે છે. હવે આ જે માણસનું વર્તન છે એના અસર પર્યાવરણ ઉપર કેવી થાય છે તો આ સૌથી પહેલું છે કુદરતી સંસાધનોનો દુરુપયોગ. પર્યાવરણમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થતી સંપત્તિ, પર્યાવરણમાંથી અમુક સંપત્તિ છે જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે અને એ કેટલીક ચોક્કસ મર્યાદામાં જ હોય છે, અમુક ચોક્કસ પ્રમાણમાં જ તે હોય છે. એટલે કે હવા, પાણી, ખોરાક અને
પર્યાવરણ પરથી કુદરતી મળેલી બધી વસ્તુઓ છે. માણસનું જીવન છે એનું અસ્તિત્વ જો ટકાવી રાખવું હોય બધાને ખબર છે તો એને હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે. દરેક સજીવને ટકવા માટે આ ત્રણેય વસ્તુ છે એની ખાસ જરૂર છે. એમાં પણ પૃથ્વી ઉપર પીવા લાયક પાણી છે એનું પ્રમાણ ઘણું બધું ઓછું છે, 29% છે. બરોબર, તો આ જે પાણી છે એનું પ્રમાણ એટલું ઓછું છે કે જેના કારણે વ્યક્તિ છે એને પાણીનો બગાડ ન થાય એનો ખાસ ખ્યાલ રાખવો પડે. બરોબર, છતાં પણ કેવું જોવા મળે છે તો આ પાણી છે એ સતત વહ્યું જાય જ્યારે નળ આવે. બરોબર, તો એ પાણીની ડોલ ભરાઈ ગઈ હોય નાવા બેસીએ તો એ પાણી જતું હોય તો નળ બંધ નથી કરતા, તો એ આપણે આ કુદરતી સંસાધનોનો ઉપયોગ કર્યો કહેવાય. બરોબર, આ બધી જે વસ્તુ છે એને સાચવીને રાખવી જોઈએ, એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, એનો સંગ્રહ પણ કરવો જોઈએ. જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આપણે પાણીનો સંગ્રહ કરીએ તો પણ વ્યક્તિને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે, પણ મોટાભાગે આપણે આવું કરતા નથી અને એનો ઉપયોગ કરીએ છીએ પણ. બરોબર, એમાં પણ આપણે એવું કરીએ છીએ જેમ કે પેટ્રોલ છે એ આપણે વાહનમાં ભરાવ્યું, હવે ધારો કે સિગ્નલ આવે છે તો ત્યાં વાહન બંધ કરી દઈએ તો એટલો સમય આપણું પેટ્રોલ બગડે નહીં, પણ એને બદલે ત્યાં પણ આપણે આપણું વાહન ચાલુ જ રાખીએ છીએ અને આવી રીતે આપણે એ બધી વસ્તુ છે એનો બગાડ કરીએ છીએ, ઉપયોગ કર્યો કેવી. આ બધી વસ્તુ એવી છે કે જે આપણી પાસે ખૂબ લિમિટેશન એટલે કે મર્યાદામાં આપણી પાસે આવેલી વસ્તુ છે. બરોબર, અને છતાં પણ આપણે એનો ઉપયોગ આડેધડ કરીએ છીએ, એમાં કોઈ જાતની કરકસર કરતા નથી, તો શું થશે તો ભવિષ્યમાં આ બધી વસ્તુ છે તે ઓછી થઈ જવાની શક્યતા છે. આપણે સતત વાતાવરણની અંદર એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે જેના કારણે હવાનું પ્રદૂષણ થાય, પછી પાણીનો આપણે દુર્ગમ ઉપયોગ કરીએ છીએ. બરોબર, જમીનમાં આપણે જે ખેતી કરીએ, બરોબર, ખેતી કર્યા પછી આપણે જે ખોરાક એમાંથી મેળવીએ છીએ એનો પણ આપણે ઘણો બગાડ કરીએ છીએ, બળતણનો પણ ઉપયોગ આપણે આયોજન કરીએ છીએ. બરોબર, તો એ બધાનો આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કર્યો કેવી. તો આ બધી બાબતો એવી છે કે જેના કારણે આપણું વાતાવરણ તો બગડે છે, પણ વાતાવરણ બગડવાની સાથે સાથે આપણું જે કુદરતી સંસાધનો છે એની કરકસર નથી કરી શકતા, એનો આપણે ભવિષ્યમાં પુરવઠો પૂરો થઈ જવાની શક્યતા છે. પહેલાં થોડાક સમય પહેલાં નહીં પછી ટીવીમાં એવી જાહેરાત પણ આવતી કે ભાઈ ગાડીમાં પિતા અને પુત્ર બંને બેઠા હોય, પછી સિગ્નલ આવે ત્યાં પિતા છે તે ગાડી ચાલુ રાખે, ત્યારે પુત્ર એમ કહે છે કે પપ્પા મારે ભવિષ્યમાં સાયકલ ઉપર જ જવાનું થશે. એટલે પિતા એમ પૂછે છે કે તું આવું શું કેમ કહેશ, આપણી પાસે તો ગાડી છે. તો એમ કહે છે કે તમે આવી જ રીતે જો પેટ્રોલનો બગાડ કરશો તો ભવિષ્યમાં અમારે વાપરવા માટે પેટ્રોલ હશે નહીં, તો શું થશે, સાયકલ લઈને જવાનું વાર. તો આવી રીતે માણસ જે વર્તન કરે છે એના કારણે કુદરતી સંસાધનોનો દુરુપયોગ થતો જોવા મળે છે. અહીંયા પોઈન્ટની સમજૂતી પૂરી થાય છે. એના પછીના જે બે પોઈન્ટ છે નકામો કચરો અને ગંદકી એની સમજૂતી.